સુરતમાં પ્રતિષ્ઠિત લોકોની ઓળખ આપીને સમાજના ઉદ્યોગકારોને નિશાન બનાવી વોટ્સઅપ કોલ કરી પૈસા પડાવતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પૂણા ગામથી ઝડપી પાડી હતી। આ રીતે લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગત સામે આવી રહી છે। પાંડેસરા જીએડીસીની પ્રતિભા ડાઇંગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમાણના માલિક પ્રસાદ બાંકર તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર છે અને સુરતમાં પૈસા પહોંચાડી દેવાની વાત કરી હતી, જેથી પ્રમોદ ચૌધરીએ તેના કેશિયરને કહીને 40 લાખ મૈધરપુરાની સોમા આંગળિયા પેઢી મારફતે મોકલ્યા હતા। પૈસા મેળવી લીધા બાદ બાંગર ગ્રુપના નામે ફોન કરનાર પ્રશાંત બાંગર અને પેઢીમાંથી પૈસા લેનાર રાકેશ અને કિશનનો ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે બુધવારે બાતમીના આધારે પૂણા સંગીની માર્કેટ પાસે બલેનો કારમાંથી જમીન દલાલ દશરથ રાજપુરોહિત તેમજ મોહન રાજપુરોહિત અને દલપત વાઘેલાને ઝડપી પાડી રોકડા 19.90 લાખ કબજે કર્યા હતા। આ ગેંગના દેશના પ્રતિષ્ઠિત માણસો તરીકેની પોતાની ઓળખ આપી વોટ્સઅપ કોલ કરી લોકોને છેતરતી હતી। રાજસ્થાની સમાજના આગેવાનોના નંબર મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોનું નામ ધારણ કરી આંગળિયાથી નાણાં મંગાવી લેતા હતા અને લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવી લેતા હતા। 1/3/2022 શિવરાત્રિના દિવસે સાંજે પ્રતિભા ડાઇંગના મિલના માલિક ઉપર એક વોટ્સએપ કોલ આવે છે અને સામેવાળી વ્યક્તિ બાંગર સિમેન્ટના માલિક બોલે છે આવું જણાવી અને પોતાને અર્જન્ટ બોમ્બેની અંદર 40 લાખ રૂપિયાની જરૂરિયાત છે અને હમણાં જ મારો માણસ આવી 1 કલાકમાં તમારી ફેક્ટરી ઉપર 40 લાખ પહોંચાડી દેશે। આવી વાત કરતા પ્રતિભા ડાઇંગ અને બાંગર સિમેન્ટ આ લોકો એક જ સમાજના હોય અને અંગત રીતે પરિચિત હોય, જેથી કરીને તાત્કાલિક એના મેનેજર મારફતે 40 લાખ રૂપિયા આંગળિયા દ્વારા મોકલાઈ આપે છે। ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતાં ખબર પડે છે કે આવા પૈસા કોઈ એને મંગાવેલા જ નથી, જેથી ખબર પડતા જે નંબર ઉપરથી ફોન આવે છે એના ઉપર ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવે છે। જ્યારે પૈસા આપનાર હતો એનો પણ ફોન સ્વિચ ઓફ આવે છે અને પોતાને આ મોટું ફ્રોડ થઈ ગયેલાનું જણાઈ આવતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા ઉચ્ચ સિનિયર ઓફિસરનાઓને જાણ કરતા આ કામે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને વર્કઆઉટમાં લગાવવાની મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના આપવામાં આવી હતી। આ આખું જે સ્કેન્ડલ છે એ જોતા આવે એક અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી હોય અને એની અંદર ઘણા બધા બીજા પણ ભોગ બનનાર મળી આવવાની શક્યતા હોય એને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એની ટીમને આ ગુનાના કામે વર્કઆઉટ લગાડવામાં આવેલા હતા, જે ગઈકાલે ડીએમ રાઠોડ અને એની ટીમને એક સ્પષ્ટ અને સૂચના મળેલી હતી કે દશરથસિંહ કરીન છે, એક દલપતસિંહ, દશરથસિંહ રાજપુરોહિત છે, દલપતસિંહ વાઘેલા અને એક મોહનસિંહ આ નામના ઈસમો એક બલેનો ગાડી લઈને પૂણા વિસ્તારમાંથી પસાર થનાર છે અને એ લોકો આની અંદર ઇન્વોલ્વ છે। આવી હકીકત મળતા તાત્કાલિક એમને કોડન કરી પકડી પાડવામાં આવી છે। એની અંગઝડતીમાંથી 19 લાખથી ઉપરની કેશ પોલીસને મળી આવેલ છે અને એને વિગતવારનું ઇન્ટ્રોગેશન કરતાં પોતે આવો ચીટિંગ કરેલાનું કબૂલાત કરી છે। દશરથસિંહ, દલપતસિંહ અને મોહનસિંહ આ અને તેમજ બીજા અન્ય આરોપીઓ જે હજી પકડવાના બાકી છે આ લોકોની એક ગેંગ કામ કરે છે, જે ખાસ કરીને સિરોહી અને ઝાલોર રાજસ્થાનના એ લોકોના વતની છે અને ત્યાંથી આ ઓપરેટ કરે છે। આ લોકોની એમઓ એવી હોય છે કે ગૂગલ ઉપરથી કોઈ પણ એક સમાજની ડિક્શનરી છે એ ડાઉનલોડ કરી લે છે, એ ડિક્શનરીની અંદર જે ઉદ્યોગપતિઓ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એની અંદર સામેવાળો બીજો એક ઉદ્યોગપતિ છે એમને કોલ કરે છે, એના નામથી કોલ કરે છે અને ટ્રુ કોલરમાં એ ઉદ્યોગપતિનું નામ સેટ કરી આપે છે, જેથી કરીને જેના પર ફોન આવે છે એમને એવો જ અહેસાસ થાય છે કે એ રિયલમાં ફોન છે અને પછી પૈસાની ડિમાન્ડ કરે છે। તરત જ સામે એક બીજું એક માણસ એને ઊભો રાખ્યો હોય છે, એનો ફોન જાય છે કે હું તમને 1/2 કલાકની અંદર પૈસા પહોંચાડી દઉં છું અને અત્યારે ટ્રાફિકમાં છું, આવું એ વાતચીતમાં રાખે છે। જ્યારે દિલ્હી અને બોમ્બે આવા ટાર્ગેટ ઉપર પૈસા મંગાવે છે જ્યાં એ ગેંગનો એક માણસ એડવાન્સમાં પહેલેથી જ હાજર હોય છે અને ત્યાંથી પૈસા રિસીવ કરી બધા માણસો એના ફોન બંધ કરી આપે છે। હાલમાં જે દશરથસિંહ છે એના અસંખ્ય ગુનાઓ, મોટો હિસ્ટ્રી સીટર છે, એના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ છે, એ પકડાયેલ છે, એનું કાર્યક્ષેત્ર મોસ્ટ ઓફ છે એ બોમ્બે રહેલું છે અને સુરત શહેરના પૂણા વિસ્તાર તથા અન્ય વિસ્તારોમાં પણ ગુનાઓ દાખલ થયેલ છે। હાલ 3 વ્યક્તિ દશરથસિંહ, દલપતસિંહ અને મોહનસિંહ આ 3 વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવ્યા છે
એની રિમાન્ડની પ્રોસિજર આજે ચાલુ કરવામાં આવનાર છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આંતરરાજ્ય ગેંગના ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે આ કેસમાં વધુ છેતરપિંડીએ તેમજ લોકો પાસેથી પૈસા વસૂલી કરવામાં આવી હોવાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।